હેલો ફ્રેન્ડ્સ તૃષા સ્ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તહેવારોમાં આપણે રાત્રે ડિનરમાં કંઈક ફટાફટ બની જાય તેવું વિચારતા હોઈએ છીએ તો આજે હું તમારી સાથે ચાર અલગ પ્રકારની એવી રેસીપી શેર કરીશ જે બનાવવામાં જેટલી સરળ છે ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે પણ આજની રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને દરેક નવા વિડીયોની નોટિફિકેશન માટે બે લાઇકનને ઓલ પર કરી નાખજો તો ચલો શરૂ કરીએ આજની રેસીપી સૌથી પહેલાં આપણે રોટી કોઈન પીઝા બનાવીશું જેના માટે મેં અહીં એક રોટલી લીધી છે એક ગ્લાસ લઈને આપણે આના નાના નાના આવી રીતના રાઉન્ડ કાપી લઈશું તમે કૂકી કટર અથવા તો ઘરમાં રહેલી નાની વાટકી પણ લઈ શકો છો અને આમાં તમે બપોરની વધેલી રોટલી અથવા તો તાજી બનાવેલી રોટલી પણ લઈ શકો છો જો રાત્રે કંઈ બહાર જવું હોય તો બપોરે વધારે રોટલી બનાવી નાખો તો આ રેસીપી રાત્રે દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો જો અહીં મેં આ ચાર કોઈન કાપી લીધા છે એક રોટલીમાંથી અને બાકીની જ્યાં સાઈડની રોટલી વધી છે તેને આપણે ફેંકવાની નથી તેને આપણે નૂડલ્સ બનાવવામાં ઉપયોગમાં લઈ લઈશું તળીને તો આને આપણે સાઈડમાં રાખી દઈએ એવી જ રીતના મેં અહીં બાકીની ચાર રોટલીના આવી રીતના કોઈન કાપી લીધા છે હવે આપણે એક પેન લઈ લઈશું તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઓઈલ નાખીને ઓઇલને આખા પેનમાં સરસ ફેલાવી દઈશું અને હવે આપણે જે રોટીના કોઈન કાપીને રાખ્યા છે તે આમાં મૂકી દઈએ શરૂઆતમાં પેન ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને ત્યારબાદ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને શેકવાની છે એટલે રોટલી બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે આને આપણે બંને બાજુથી બદામી કલરની થાય ત્યાં સુધી આવી રીતના દબાવતા રહીને શેકી લઈશું આમાં બિલકુલ વાર નહીં લાગે પાંચથી સાત મિનિટની અંદર બધી રોટલી શેકાઈ જશે તો જો આ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને આપણે નીચે લઈ લઈએ આવી જ રીતના બીજી બધી જ હું શેકી લઈશ અને હવે આની ઉપરનું આપણે ટોપિંગ બનાવી લઈશું જેના માટે અહીં મેં એક પ્લેટ લઈ લીધી છે તેની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું સુધારેલું કપ્સિકમ લઈ લઈશું તેની સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી સુધારેલી ડુંગળી ત્રણ ટેબલ સ્પૂન જેટલી બાફેલી મકાઈ લઈ લઈશું આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે ટોપિંગમાં વેરિએશન કરી શકો છો હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું પીઝા સિઝનિંગ નાખી દઈશું જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું તે ખાસ તમને જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તમે ઈચ્છો તો લીલા મરચાંની ઝીણી કટકી કરીને પણ આની અંદર એડ કરી શકો છો હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો છાંટી દઈશું અને સાથે જ બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને હવે આની અંદર આપણે એક ચીઝનું ક્યુબ ખમણીને ઉમેરી દઈશું અહીં મેં પ્રોસેસ ચીઝ લીધેલું છે પણ તમારી પાસે જો મોઝરેલા ચીઝ પડ્યું હોય તો તમે બંને ચીઝ મિક્સમાં પણ લઈ શકો છો ચીઝ નાખવાના કારણે આપણા ટોપિંગમાં એક સરસ બાઇન્ડિંગ આવી જશે તમે ઈચ્છો તો આની અંદર પનીરને પણ ખમણીને લઈ શકો છો તો હવે આપણે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટું અને ટેસ્ટી અને ઝડપથી બની જતું આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે એને સાઈડમાં રાખી દઈએ અનેક પ્લેટ લઈ લઈશું તેની અંદર આપણે જે રોટલીના કોઈન બનાવીને રાખ્યા હતા તે મૂકી દઈએ અને હવે આની ઉપર આપણે પીઝા સોસ લગાડી લઈશું એક ચમચી જેટલો તમારી પાસે જો પીઝા સોસ હાજરમાં ન હોય તો તમે એક ચમચી જેટલો ટોમેટો કેચપ પણ લગાડી શકો છો અને કંઈ જ ના હોય તો ગ્રીન ચટણી લગાડશો તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આવી રીતના બધા જ કોઈન્સમાં આપણે સોસ લગાડી લઈશું અને ત્યારબાદ આપણે જે ટોપિંગ બનાવીને રાખ્યું હતું તે ટોપિંગ એક એક ચમચી જેટલું આની ઉપર મૂકી દઈશું એક મોટી ચમચી ભરીને આપણે ટોપિંગ મૂકવાનું છે બધા જ કોઈન્સમાં આવી રીતના મૂકી દઈશું અને ત્યારબાદ આની ઉપર પણ આપણે થોડુંક ચીઝ નાખી દઈશું ખમણેલું અહીં પણ મેં પ્રોસેસ ચીઝ જ લીધેલું છે પણ આમાં પણ તમે પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ બંને સાથે લઈ શકો છો તો આવી જ રીતના આપણે બધા જ કોઈન્સ તૈયાર કરી લઈશું અને હવે આની ઉપર થોડીક ઝીણી સુધારેલી કોથમીર થોડુંક લાલ મરચું પાવડર અને થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું જેથી એકદમ ચટપટું અને ટેસ્ટી લાગે અને હવે આપણે આને બેક કરવા મૂકી દઈશું જેના માટે મેં અહીં કડાઈને પાંચ મિનિટ પહેલાં ફૂલ ફ્લેમ પર પ્રીહીટ થવા રાખી દીધી હતી તેમાં સ્ટેન્ડ રાખીને આ પ્લેટ રાખી દઈશું અને એને ઢાંકીને બે મિનિટ થવા દઈશું જો બે મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને જોઈ લઈએ આપણે ફૂલ ફ્લેમ પર જ કરવાનું છે આપણી ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે તો આને નીચે લઈ અને બીજી પ્લેટ મૂકી દઈશું અને હવે આ ગરમા ગરમ કોઈન પિઝાને આપણે સર્વ કરી દઈએ આ પિઝા નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે કેમ કે એનું નીચેનું લેયર એકદમ સરસ ક્રિસ્પી હોય છે અને ટોપિંગ પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો તમે પણ એક વખત આવી રીતના જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બનાવીશું રોટી નૂડલ્સ જેના માટે અહીં મેં ત્રણ રોટલી લઈ લીધી છે આમાં પણ તમે તાજી બનાવેલી રોટલી લઈ શકો છો અથવા તો બપોરે વધારે રોટલી બનાવીને રાત્રે પાંચથી સાત મિનિટમાં ડિનર બનાવી શકો છો રોટલીને આપણે આવી રીતના રોલ વાળી લઈશું અને હવે આની પાતળી પાતળી સ્ટ્રીપ કટ કરી લઈશું એકદમ પાતળી પાતળી આપણે સ્ટ્રીપ કટ કરવાની છે તો અહીં મેં પાંચેક રોટલીની આવી રીતના સ્ટ્રીપ કટ કરી લીધી છે અને હવે આપણે આને પહેલાં ક્રિસ્પી બનાવી લઈશું જેના માટે એક પેન લઈ લઈશું પેનની અંદર આપણે દોઢેક ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે નૂડલ્સ કટ કરીને રાખ્યા છે તેની અંદર નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આને હલાવતા રહીને બધી બાજુથી બદામી કલર આવે ત્યાં સુધી શેકી લઈશું આવી રીતના કરવાથી નૂડલ્સ છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને આને બિલકુલ વાર નહીં લાગે તો જો બે જ મિનિટની અંદર આપણા રોટી નૂડલ્સ એકદમ સરસ બદામી કલરના થઈ ગયા છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આને કાઢીને એવી જ રીતના બીજા નૂડલ્સ પણ હું ક્રિસ્પી કરી લઈશ તો આપણા નૂડલ્સ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આ જ પેનની અંદર આપણે નૂડલ્સને વઘારી લઈએ જેના માટે એક ટી સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર એક ટી સ્પૂન ઝીણું સુધારેલું લસણ અને એક ટી સ્પૂન ઝીણું સુધારેલું આદું નાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે બંનેને સહેજ આપણે સાંતળી લઈશું લસણનો બહુ કલર ચેન્જ નથી થવા દેવાનો સહેજ સંતળા જાય એટલે લાંબી સુધારેલી એક ડુંગળી આની અંદર નાખી દઈશું મીડિયમ સાઇઝની ડુંગળી અહીં મેં લીધેલી હતી અને ડુંગળીને પણ આપણે સહેજ ટ્રાન્સલુશન થાય ત્યાં સુધી સોતે કરી લઈશું ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે થોડીક જ વારમાં આપણી ડુંગળી પણ સરસ ટ્રાન્સલોશન થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે બાકીના શાકભાજી ઉમેરી દઈએ જેમાં અહીં મેં પાક કપ જેટલું કેપ્સિકમ પાક કપ ગાજર અને પાક કપ જેટલી કોબી લીધેલી છે બધાને મેં આવી રીતના લાંબુ સુધારીને લીધું છે બધું જ શાકભાજી આપણે આની અંદર નાખી દઈશું અને એક વખત આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ સૌથી પહેલાં એક ટેબલ સ્પૂન જેટલું રેડ ચીલી સોસ નાખી દઈશું અને સાથે જ એક ટી સ્પૂન ડાર્ક સોયા સોસ અને બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચપ નાખી દઈશું તમને જો તીખાસ વધારે જોઈતી હોય તો તમે આની અંદર લીલા મરચાં લાંબા સુધારીને પણ એડ કરી શકો છો એક વખત આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તમે ઈચ્છો તો આની અંદર જે નૂડલ્સનો મસાલો આવે છે તે પણ એડ કરી શકો છો ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે આ પણ અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો હવે આપણે જે વઘાર કરીને રાખ્યો છે તેને આપણે નૂડલ્સ ઉપર નાખી દઈશું આપણા નૂડલ્સ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે આવી રીતના નૂડલ્સ બનાવીને ઉપરથી વઘાર નાખવાથી એકદમ સરસ ક્રિસ્પી રહે છે જ્યારે તમે નૂડલ્સને પેનની અંદર વઘારમાં એડ કરશો તો તે પોચા પડી જશે એટલે નૂડલ્સને આપણે બાઉલમાં જ રેવા દેવાના છે અને આપણે જે વઘાર તૈયાર કર્યો તેને આને ઉપર નાખી દઈશું અને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો તમે જો ક્યારે આવી રીતના રોટલીના નૂડલ્સ ટ્રાય ન કર્યા હોય તો એક વખત જોરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં તો એકદમ સરળ છે જ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ નૂડલ્સ બનીને તૈયાર થઈ જાય છે આને આપણે કાંટા ચમચીની મદદથી વ્યવસ્થિત મિક્સ કરી લઈશું તો બનવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા આપણા રોટી નૂડલ્સ તૈયાર થઈ ગયા છે આપણે એને ગરમા ગરમ સર્વ કરી દઈએ આ ગરમ હોય ત્યારે જ ખાવામાં ક્રિસ્પી લાગે છે એટલે તમારે જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ વઘાર કરીને આની ઉપર એડ કરવાનો અને ઉપરથી થોડી કોથમી નાખીને ગાર્નિશ કરી લઈશું તૈયાર છે આપણા રોટી નૂડલ્સ હવે આપણે રોટી કસાડીલા બનાવીશું જેના માટે સૌથી પહેલાં આપણે એક બેટર બનાવવાનું છે એક બાઉલમાં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લઈ લઈશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી સોજી લઈ લઈશું આમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી જેટલી હળદર અને તીખાશ માટે એક ટી સ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ નાખી દઈશું તમે ઈચ્છો તો લીલા મરચાંને ખાંડીને પણ એડ કરી શકો છો અને હવે થોડું પાણી ઉમેરીને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું જરૂર પ્રમાણે આપણે આની અંદર પાણી ઉમેરતા જઈને આનું ઘાટું આવી રીતના ખીરું તૈયાર કરી લઈશું બહુ પાતળું આપણે ખીરું નથી બનાવવાનું અને હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ જેના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું તેની અંદર હાફ ટી સ્પૂન રાઈ વન ફોર્થ ટી સ્પૂન હિંગ અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર નાખી દઈશું સાથે જ એક ટી સ્પૂન ઝીણું સુધારેલું આદુ એક ટી સ્પૂન ઝીણા સુધારેલા લીલા મરચાં અને પાંચથી છ ઝીણા સુધારેલા લીમડાના પાન નાખી દઈશું અને એને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું તેલમાં આદું સંતળાવવાના કારણે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે આની અંદર આપણે બાફીને મેશ કરેલા બટેટા ઉમેરી દઈએ ચાર મીડિયમ સાઇઝના બટેટાને બાફીને મેં આવી રીતના મેશ કરી લીધા હતા અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આ બધાને હલાવીને મિક્સ કરી લઈશું આમાં આપણે કોઈ જ એક્સ્ટ્રા મસાલા નથી કરવાના છતાં સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જો આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને નીચે લઈ લઈશું હવે અહીં મેં એક રોટલી લીધેલી છે આમાં પણ તમે તાજી બનાવેલી રોટલી પણ લઈ શકો છો અને બપોરે રોટલી વધારે બનાવીને ફટાફટ ડિનર બનાવી શકો છો રોટલીની ઉપર આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તે રાખી દઈશું આપણે સ્ટફિંગ બનાવ્યું ત્યાં સુધી ખીરાને રેસ્ટ આપવાનો છે જેથી સોજી સરસ ફૂલી જાય આવી રીતના આખી રોટલીમાં પાથર્યા પછી પેન ઉપર આપણે થોડુંક બટર નાખી દઈશું અડધી ચમચી જેટલું અને તમે ઓઇલમાં પણ શેકી શકો છો પણ બટરનો ટેસ્ટ વધારે સરસ આવે છે અને ખીરાવાળો ભાગ નીચેની તરફ રહે એવી રીતના રોટલી રાખી દઈશું અને સાઈડમાં પણ થોડુંક બટર લગાડી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આને થોડીક વાર માટે શેકાવા દઈશું થોડીક જ વારમાં નીચેની સાઈડથી સરસ શેકાઈ જશે હવે ઉપર પણ અડધી ચમચી જેટલું બટર નાખી દઈશું અને આને આખી રોટલી ઉપર સરસ સ્પ્રેડ કરી લઈશું આવી રીતના કર્યા પછી હવે આપણે રોટલીને પલટાવી દઈશું અને રોટલીને પલટાવીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની નહીં તો નીચેથી રોટલી વધારે કડક થઈ જશે ગેસની ફ્લેમ બંધ કરીને આની અંદર એક ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ અને હાફ ટી સ્પૂન જેટલી લીલી ચટણી નાખી દઈશું રેગ્યુલર જે કોથમીર ફુદીનાની ચટણી હોય તે જ મેં અહીં લીધેલી છે અને બંનેને મિક્સ કરીને આખી રોટલીમાં સરસ ફેલાવી દઈશું આવી રીતના ફેલાવ્યા પછી આપણે જે બટેટાવાળું સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તેની ઉપર સ્પ્રેડ કરી દઈએ આશરે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું અત્યારે હું સ્ટફિંગ લઈ રહી છું પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું સ્ટફિંગ પાથરી શકો છો જો અહીં મેં સ્ટફિંગ પાથરી લીધું છે હવે એની ઉપર આપણે લસણની સૂકી ચટણી નાખી દઈશું આ ચટણી કઈ રીતના બનાવી તેની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેના પર ક્લિક કરી તમે તે રેસીપી જોઈ શકશો અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને થોડીવાર માટે થવા દઈશું અને હવે બીજી રોટલી ઉપર પણ મેં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દીધી છે તેને આની ઉપર આવી રીતના ઊંધી પાથરી દઈશું અને દબાવીને મીડિયમ ફ્લેમ ઉપર થોડીક વાર માટે શેકાવા દઈશું જેથી નીચેની રોટલી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે થોડીક વાર પછી આની ઉપર પણ આપણે બટર લગાડી દઈએ અને હવે આને આપણે પલટાવી દઈશું તમે ઈચ્છો તો આની ઉપર ઘી પણ લગાડી શકો છો ઘીનો ટેસ્ટ પણ સરસ આવે છે તો જો એક સાઈડથી આપણી રોટલી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે એવી જ રીતના બીજી સાઈડથી પણ સરસ રોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો જો થોડી વાર થઈ ગઈ છે આપણે પલટાવીને બીજી સાઈડ પણ જોઈ લઈએ બંને સાઈડથી આપણી રોટલી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને સ્ટફિંગ સેજ એવું લાગે કે બહાર આવે છે તો આને તાવીથાની થાની મદદથી આવી રીતના દબાવી દેવાનું તો બંને સાઈડથી એકદમ ક્રિસ્પી પળ અને અંદર ચટણી ટોમેટો કેચા પણ એકદમ ટેસ્ટી સ્ટફિંગના કારણે આ રોટી કસાડીલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે આને નીચે લઈ લઈએ અને ગરમા ગરમ આને આપણે કટ કરી લઈશું આને પણ ગરમાગરમ જ સર્વ કરવાનું જેથી ઉપરનું પળ એકદમ સરસ ક્રિસ્પી લાગશે આને આપણે ચાર ભાગમાં કટ કરીશું પણ તમે ઈચ્છો તો પીઝાની જેમ આઠ પીસ પણ કરી શકો છો તો વડાપાઉં અને બર્ગરને પણ ભૂલાવી દે એવો એકદમ ટેસ્ટી રોટલીનો નવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે અંદરથી લેયર્સ કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો હવે આપણે આને ગરમા ગરમ સવ કરી દઈએ વડાપાઉં કરતાં પણ આ ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે કેમ કે ઉપર અને નીચેનું પળ એકદમ સરસ ક્રિસ્પી હોય છે અહીં મેં આને લસણવાળી ચટણી સાથે સર્વ કર્યું છે પણ તમે ટોમેટો કેચપ સાથે પણ સર્વ કરી શકો છો હવે આપણે છેલ્લે રોટી રોલ સમોસા બનાવીશું જેના માટે મેં અહીં બે બાફીને ખમણેલા બટેટા લઈ લીધા છે બટેટાને મેં ખમણીને લીધેલા છે પણ તમે મેશ કરીને પણ લઈ શકો છો આને આપણે એક બાઉલમાં નાખી દઈશું અને હવે આની અંદર થોડું મીઠું ઉમેરી દઈશું આપણે ચાટ મસાલો પણ ઉમેરવાનો છે તેથી મીઠું સાચવીને ઉમેરવાનું અને હવે આની અંદર આપણે પાંચ ટી સ્પૂન આમચૂર પાવડર હાફ ટી સ્પૂન ચાટ મસાલો એક ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દેશો તમે ઈચ્છો તો આની અંદર લીલા મરચાં ખાંડીને પણ એડ કરી શકો છો અને તીખાસ તમને જોઈતી હોય તે પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સાથે જ હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર નાખી દઈશું એક ટી જેટલી કસૂરી મેથીને હાથેથી આવી રીતના ક્રશ કરીને નાખી દઈશું જેનો ટેસ્ટ સ્ટફિંગમાં ખૂબ જ સરસ લાગે છે સાથે જ એક ટીસ્પૂન જેટલા ધાણા હાથેથી ક્રશ કરીને નાખી દઈશું જેનાથી તેનો ફ્લેવર એન્હાન્સ થશે અને હવે આ સ્ટફિંગનો સ્વાદ બમણો કરવા માટે આની અંદર એક ટી સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરી દઈશું જેના કારણે સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સાથે જ એક ઇંચ જેટલું આદુ ખમણીને આની અંદર નાખી દઈશું તમે આવી રીતના પાઉંભાજી મસાલો નાખીને સમોસાનું સ્ટફિંગ ક્યારેય નહીં બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને હવે આની અંદર એક ટી સ્પૂન જેટલો તાજો ફુદીનો આવી રીતના હાથેથી તોડીને નાખી દઈશું ફુદીનો ના હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ હોય તો જરૂરથી નાખજો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સાથે જ આની અંદર બે ટેબલ સ્પૂન જેટલી કોથમીર ઝીણી સુધારીને નાખી દઈશું અને આ સ્ટફિંગને બાઇન્ડિંગ દેવા માટે એક ટેબલ સ્પૂન જેટલા આની અંદર બ્રેડ ક્રમ્સ નાખી દઈશું તમારી પાસે જો બ્રેડ ક્રમ્સ ન હોય તો તમે પોવાનો ભૂકો કરીને તે પણ એડ કરી શકો છો અને આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આ સ્ટફિંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે અત્યારે રોટલીમાંથી સમોસા બનાવવાના છીએ પણ તમે એમને જો સમોસા બનાવતા હોય તો પણ આવી રીતના સ્ટફિંગ એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે આને સાઈડમાં રાખી દઈશું અને હવે અહીં મેં એક વાટકીમાં બે ચમચી જેટલો મેંદો લઈ લીધો છે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને આને બરાબર મિક્સ કરી લેશું અને આની આપણે એક ઘાટી સ્લરી બનાવવાની છે સ્લરી આપણે થીક રાખવાની છે બહુ પાતળી નથી કરવાની કેમ કે જો સ્લરી આપણી પાતળી હશે તો સમોસાનો જે છેડો છે તે સરખો ચોંટશે નહીં તેથી સ્લરીને આપણે ઘાટી જ રાખવાની છે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ એડ કરી દઈશું અને ફરીવાર આને હલાવીને મિક્સ કરી લઈશું આમાં બિલકુલ લમ્સ ના રહે તેવી રીતના આપણે આની સ્લરી બનાવવાની છે તો જો એકદમ ઘાટી એવી સ્લરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સાઈડમાં રાખીને એક રોટલી લઈ લઈએ આમાં પણ તમે બપોરે રોટલી વધારે બનાવીને રાતના સમોસા બનાવી શકો છો રોટલીનો સાઈડનો ભાગ છે તે આવી રીતના આપણે કટ કરી લઈશું અને આને આપણે સમોસા ફ્રાય કરીએ ત્યારે સાથે તોડી લેવાના એ ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગે છે અને બાળકોને ખૂબ જ ભાવશે હવે રોટલીને આપણે વચ્ચેથી આવી રીતના કટ કરીને એક લાંબી સ્ટ્રીપ કરી લઈશું અને આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે મોટી એક ચમચી જેટલું લઈને આપણે આવી રીતના એનો રોલ વાળી લઈશું અને હવે આ રોલને આપણે રોટલીમાં અહીંયા છેડા ઉપર રાખવાનું છે અને આને ટાઈટ રોલ વાળી લઈશું આવી રીતના અને જે છેડો છે ત્યાં આપણે મેંદાની સ્લરી લગાડી લઈશું જો આ સ્લરી તમારી પાતળી હશે તો આ રોટલીનો છેડો સરખો ચોંટશે નહીં અને ફ્રાય કરતી વખતે ખુલવાની બીક રહેશે એટલે સ્લરી ઘાટી રાખવી જરૂરી છે અને હવે આને એકદમ ટાઈટ સરસ બંધ કરી લઈશું અને છેડા ઉપર હજી થોડીક સ્લરી લગાડી દઈશું જેથી તે ખુલી ન જાય તળતી વખતે અને આવી રીતના સ્લરી લગાડ્યા પછી આને આપણે પાંચેક મિનિટ માટે સુકાવા દેવાનું જેથી સ્લરીના કારણે રોટલી એકદમ સરસ ચોંટી જાય તરત જ આને ફ્રાય નહીં કરવાનું તો આવી જ રીતના બાકીની બધી જ રોટલીમાંથી હું રોલ બનાવી લઈશ તો અહીં મેં પાંચ રોટલીના આવી રીતના રોલ બનાવીને તેને ચોંટાડીને પાંચથી સાત મિનિટ સુકાવા માટે રાખી દીધા હતા અને હવે આના સાઈડના જે બે છેડા છે તેને આપણે વધેલી સ્લરીમાં ડીપ કરી લઈશું જેથી તળતી વખતે મસાલો બહાર ન આવી જાય સરખો મસાલો કોટ થાય સ્લરીથી તેનું ધ્યાન રાખવાનું આવી રીતના આપણે બંને છેડાને સ્લરીમાં કોટ કરતા જઈશું અને ગરમ ગરમ તેલમાં તેને તળતા જઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું મેં પહેલાં પણ આમાં તળેલું છે તેથી તેલ આવું દેખાઈ રહ્યું છે તેની અંદર આપણે આ ડીપ કરેલા સમોસા નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ ઉપર બંને સાઈડથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને તળી લઈશું આને આપણે નાખ્યા પછી તરત જ પલટાવાના નહીં થોડી વાર રહ્યા પછી આપણે એને પલટાવીશું આ બધી જ વસ્તુઓ છે તે ગરમા ગરમ જ ટેસ્ટી લાગે છે અને ઠંડી થશે તો તેનું પડ થોડુંક સોફ્ટ થઈ જશે તેથી ગરમ હોય ત્યારે જ તમારે આને સર્વ કરવાનું હવે આને પલટાવીને બંને સાઈડથી બદામી કલર થાય ત્યાં સુધી આને તળી લઈશું અને એને પલટાવવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું કે તેલના છાંટા ન ઉડે તો જો આપણા રોટી રોલ સમોસા તૈયાર થઈ ગયા છે એકદમ સરસ ક્રિસ્પી આનું પળ બનીને તૈયાર થાય છે તો આવી જ રીતના બાકીના સમોસા પણ હું તળી લઈશ તો જો અહીં મેં બધા જ સમોસા તળી લીધા છે હવે અહીં મેં વાટકીમાં થોડોક ટોમેટો કેચઅપ લીધો છે અને થોડીક ઝીણી સેવ લઈ લીધી છે સમોસાના બંને જે છેડા છે તેને આપણે ટૉમેટો કેચઅપમાં આવી રીતના ડીપ કરી લઈશું અને તેની ઉપર સેવ ભભરાવી દઈશું જેથી દેખાવવામાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવી જ રીતના આપણે બધા જ સમોસા તૈયાર કરીને હવે આને સર્વ કરી દઈએ આ સમોસા ગરમા ગરમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જોરથી ટ્રાય કરજો સમોસાની ઉપર થોડોક ટમેટો કેચઅપ અને કોથમીર નાખીને આપણે એને ગાર્નિશ પણ કરી લઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતા આપણા રોટી રોલ સમોસા આજની બધી જ રેસિપીમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ